विद्यार्थी मित्रों आज आप सीखीशू विस्टन ब्रिज। तो विस्टन ब्रिज एटले शू? तो पहला आपणे विस्टन ब्रिज नी आकृति दोरवी पड़शे के जेमां चार अवरोधो छे, आर वन आर टू आर थ्री आर फोर। आवा चार अवरोधो छे, आर वन आर टू आर थ्री आर फोर। आज बे छेड़ा छे, त्या बे छेड़ा साथे बैटरी जोड़ेली हशे, बैटरी नो वोल्टेज हशे वी, अने आ पॉइंट ने आपणे नाम आपी दे ए बी सी ने डी। बी अने सी जे पॉइंट छे एनी वच्चे जोड़ेली हशे गैलरी। तो आ थई जशे विस्टन ब्रिज। तो विस्टन ब्रिज ना उपयोग शू छे कि आ आर वन आर टू आर थ्री आ चार अवरोध जे छे, आर वन आर टू आर थ्री आर फोर, तेमांथी जो कोई पण एक अज्ञात होय तो ते अज्ञात अवरोध आपणे गणी शकीए। मान लो कि आर फोर अज्ञात छे के जे आपणने खबर नथी, तो ते गणवू होय तो केवी रीते गणी शकाय? तो तेना माटे आपणे केवीएल नो उपयोग करवो पड़शे। तो केवीएल माटे अहीं आपणे विद्युत प्रवाह दोरवा पड़शे। मान लो कि आ छे એ અહીંયા આવીને બે ભાગમાં વહેંચાઈ જશે, આઈ વન આઈ ટુ। દાખલા તરીકે ઓકે, તમે આઈ વન ને પછી આઈ માઇનસ આઈ વન લઈ શકો છો, પરંતુ થિયરીમાં આઈ વન આ આઈ ટુ, આ આઈ વન અહીંયા સુધી જશે, પછી આઈ વન માંથી કોણ પસાર થશે? આઈ જી। એટલે એકચ્યુઅલમાં જોવા જાય તો અહીંયા બધશે આઈ માઇનસ આઈ વન માઇનસ આઈ જી, પરંતુ આપણે એને નામ આપશું આઈ થ્રી। ને આ આઈ ટુ ને આઈ જી ભેગા થઈ જશે, એટલે આપણે એને આપી દઈશું આઈ ફોર, ને આઈ થ્રી આઈ ફોર ભેગા થઈને ફરી પાછું અહીંયા થઈ જશે આઈ। તો આ રીતે બનશે વિસ્ટન બ્રિજની આખી સર્કિટ। તો હવે જોવા જઈએ તો આપણે અહીં બે વખત કેવીએલ ફેરવવાનું છે, આ એક લૂપ ને આ એક બીજી લૂપ, આ વન ને આ ટુ। તો નોર્મલી આપણે કેવીએલની જ્યારે લૂપ ફેરવી ત્યારે આપણને બેટરીની જરૂર પડે છે, પરંતુ અહીં કોઈ જગ્યાએ બેટરી નથી, અહીં પણ બેટરી નથી, અહીંયા પણ બેટરી નથી, તો તમે કોઈ પણ એક જગ્યાથી શરૂઆત કરી શકો છો। માન લો કે પહેલી લૂપમાં આપણે આર વનથી શરૂઆત કરીએ, તો જોજો આર વન વિદ્યુત પ્રવાહની દિશા આમ છે ને આપણી ફરવાની દિશા પણ શું છે સેમ, તો આપણે વોલ્ટેજ ડ્રોપ કયો લેવો પડશે? માઇનસ, એટલે એ થઈ જશે માઇનસ આઈ વન આર વન। પછી જોવા જઈશું તો આઈ જી ને આપણી ફરવાની દિશા સેમ જ છે, એટલે એ થઈ જશે માઇનસ આઈ જી ઇન્ટુ જી, જ્યાં જી એ ગેલરીમીટર અવરોધ છે। હવે અહીં જોઈએ આપણી ફરવા દિશા આમ છે ને આ આઈ ટુ આમ આવે છે, વિરુદ્ધ દિશા છે, એટલે તે હશે પ્લસ આઈ ટુ ઇન્ટુ આર ટુ દેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। આ એક ઇક્વેશન થઈ ગયું આપણું, પરંતુ હવે જ્યારે વિસ્ટન બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં આવશે, યાને કે સંતુલિત અવસ્થામાં હશે, ત્યારે આ ગેલરીમીટરમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે નહીં, એટલે આઈ જી કેટલું થઈ જશે ઝીરો, અને કે સંતુલિત અવસ્થામાં આઈ જી ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે ઝીરો। આ ભાગ ઝીરો થઈ જાય તો શું બચશે? માઇનસ આઈ વન આર વન, આ તો ઝીરો થઈ ગયું, પ્લસ આઈ ટુ આર ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે થઈ જશે આઈ ટુ આર ટુ, માઇનસ ભાગ આપવાથી જશે એટલે થઈ જશે પ્લસ આઈ વન આર વન। પછી આપણે જો એને આઈ વન બાય આઈ ટુ યા તો આઈ ટુ બાય આઈ વન કંઈ પણ લખી શકો છો, તો એ આપણે એને આઈ વન બાય આઈ ટુ લખીએ તો આ થઈ જશે આર ટુ બાય આર વન। આ થઈ ગયું સમીકરણ નંબર એક। એટલે આ રીતે આપણે લૂપ વન ફેરવવાની છે। હવે લૂપ ટુ ફેરવશું ત્યારે શું થશે? ત્યારે જોજો અહીંથી શરૂઆત કરી લઈએ, તો વિદ્યુત પ્રવાહની દિશા ને આપણી ફરવાની દિશા એક જ છે, એટલે થઈ જશે માઇનસ આઈ થ્રી આર થ્રી। પછી જોવા જશો તો આ આ દિશામાં વિદ્યુત પ્રવાહ દિશાની વિદ્યુત પ્રવાહ દિશા જોવા જશો તો આ છે આપણી ફરવાની દિશા આમ છે, વિરુદ્ધ ફરવા દિશા આમ છે, વિદ્યુત પ્રવાહ દિશા આમ છે, એટલે વિરુદ્ધ છે, એટલે શું થઈ જશે પ્લસ આઈ ફોર આર ફોર। હવે જોવા જઈએ આ પણ શું છે? વિરુદ્ધ, આમ જઈએ છે ને વિદ્યુત પ્રવાહ આમ આવે છે, એટલે એસે પ્લસ
आईजी इंटू जी इज इक्वल टू जो पूरी थी जैसे जीरो तीमा पर संतुलित अवस्था में आईजी के लिए जैसे जीरो आपात निकली जैसे तो सू रही जैसे माइनस आई थ्री आर थ्री प्लस आई फोर आर फोर इज इक्वल टू जीरो एना मतलब सू रही जैसे आई फोर आर फोर इज इक्वल टू आई थ्री आर थ्री तो पछी जोवा जाय तो शुं थशे i3 by i4 is equal to r4 by r3 અને આપણે સમીકરણ નંબર 2 કહી શકીએ છીએ હવે જોજો હવે આપણને ખબર છે સંતુલિત અવસ્થામાં ig શું થશે 0 ig 0 થાય એનો મતલબ શું છે કે i1 સીધો સીધો ક્યાં જશે આ r3 માં i1 સીધો અહીંયા જશે ig તો છે જ નહીં એટલે i1 સીધો ક્યાં જશે r3 માં એટલે જે i3 છે તે શું થઈ જશે i1 એટલે આપણે કહી શકીએ છીએ કે ig is equal to 0 માટે i1 is equal to i3 તેવી જ રીતે અહીં ig આવતો જ નથી એટલે i2 સીધો ક્યાંથી નીકળી જશે અહીંયા એટલે i2 is equal to i4 તો આપણે i3 ની જગ્યાએ કેટલા મૂકી શકીએ છીએ i1 ને i4 ની જગ્યાએ કેટલા મૂકી શકીએ છીએ i2 तो समीकरण बे बे मा कीमत मुक्ता सो तो ये से r4 by r3 इज इक्वल टू i3 इज इक्वल टू ऐसे i1 ना i4 इज इक्वल टू ऐसे i2 અને આપણે સમીકરણ નંબર 3 આપી દીધું હવે તમે સમીકરણ નંબર 1 માં જો i1 by i2 સમીકરણ 3 માં i1 by i2 તો જમણી બાજુ સરખી છે અને ડાબી બાજુ બી સરખી થઈ જશે 1 અને त्रण ने सरखावता शू थी जैसे आर टू बाय आर वन इज इक्वल टू आर फोर बाय आर थ्री एना मतलब शू थी गयो आ बाय आ इज इक्वल टू आ बाय आ या तो तमे एना करता मैं कर्यु तेने करता अहींया जो कोई आई टू बाय आई वन लीधेलो ते एनो एवो आवते के आर वन बाय आर टू इज इक्वल टू आर थ्री बाय आर फोर ए गुणोत्तर हमेशा सरखो ज आवशे एटले आना परथी तमे જો આ ત્રણ અવરોધ ખબર હોય r2 r1 અને r3 તો તમે r4 શોધી શકો છો કોઈ પણ એક અજ્ઞાત અવરોધ તમે નથી શોધી શકો છો હંમેશા યાદ રાખજો ગુણોત્તર આવો જ આવશે આ બાય આ ઇઝ ઇક્વલ ટુ આ બાય આ અથવા આ બાય આ ઇઝ ઇક્વલ ટુ આ બાય આ